राजकोट में एक वर्ष पहला खुल्लो मुकवामा आवेल ब्रिज में तिराड़ जोवा मळी हती। शहरना सिविल हॉस्पिटल चौक में बनावामा आवेल ट्रायंगल ब्रिज में छत ना भागे तिराड़ पड़ी छे। चौक में मध्य खिल्ला सरे बांधी छत भरवामा आवी छे। 19 ऑक्टोबર 2022 ना रोज आ ब्रिज खुल्लो मुकवामा आव्यो हतो, त्यारे एक ज वर्ष में तिराड़ो जोवा मळता ब्रिज ना बांधकाम सामे अनेक सवालो उठ्या छे। 100 કરોડ થી વધુના ખર્ચે ब्रिज तैयार करवामा आव्यो। 8 માસ મોડું કામ પૂર્ણ થયું છતાં પણ બ્રિજમાં તિરાડ પડી જતા અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। બ્રિજના સર્કલમાં જોઈન્ટ વગરના બ્રિજમાં તિરાડો પડી છે। જો જોઈન્ટ મૂકવામાં આવ્યા હોય, ઉપરના ભાગે લોખંડ એંગલો મૂકવી પડે, વચ્ચેનો ભાગ તિરાડોથી અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। જે રીતે આપણે રાજકોટમાં સિલસિલો ભૂતકાળથી ચાલી રહ્યો છે કે જે રીતે બનતા હોય ત્યારે જે રીતે ખિલાસરીઓ વાપરવાની હોય એના બદલે એ ખિલાસરીઓ પતલી વપરાતી હોય, આપણા માધ્યમ દ્વારા અને એક નાગરિકની જાગૃતતાના પ્રમાણે આપણે આ જોયું છે ભૂતકાળમાં। આજે પણ આ જે પુલ છે એટલે આપણા રાજકોટનું પહેલાં પણ હોસ્પિટલ ચોક એટલે આંબેકર ચોક છે એ હૃદય હતું, અને આ પણ આજે પણ એટલું જ હૃદય છે કે અહીંયા એટલો ટ્રાફિક ચાલતો હોય ત્યારે એનો મધ્ય ભાગ છે, વચ્ચેનો ભાગ છે કે જ્યાં ચારો દિશામાંથી વાહનો આવતા હોય અને એની નીચેની જે છત હોય એ છતના સરિયાઓ દેખાવા માંડે, એટલે એનો મતલબ બહુ સ્પષ્ટ થાય છે કે સિમેન્ટ રેતીની અંદર ક્યાંક ને ક્યાંક કૌભાંડ થયું હોય તો જ આ સરિયા દેખાય, બાકી સરિયા દેખાવા ન જ હોય। હું બહુ સ્પષ્ટ કહું છું કે જ્યારે છતો ભરાતી હોય ત્યારે એની જે સ્ટ્રેન્થ મુજબના સરિયાઓ વપરાવા જોઈએ, એની સિમેન્ટ કોંક્રિટ છે એ એટલી મજબૂતાઈની વાપરવી જોઈએ કે જેથી કરીને અંદર કાંઈ કોઈ પણ ધુજારી આવે, હજી તો આપણે ભૂકંપના ઝાટકાઓ નથી આવ્યા, જો ભૂકંપના ઝાટકાઓ આવે તો આ બ્રિજોમાં એટલી તિરાડો પડશે કે કૌભાંડે કૌભાંડ જ દેખાવાનું છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને હું કહું છું કે ગુજરાતની અંદર જે પુલો તૂટવા, પુલોના કૌભાંડો થવા અને લોકોના પૈસાની જે બરબાદી તમે કરી રહ્યા છો આ ક્યારે રોકશો? વહેલામાં વહેલી તકે રોકો, કારણ કે લોકોના જીવ જાય છે, લોકોના એક પરિવારના મોભી હોય એના મૃત્યુ થાય છે, ત્યારે તમારી ફરજ છે કે તાત્કાલિક આને રોકવી જોઈએ। અને આની અંદર જે કોઈ કોન્ટ્રાક્ટરો હોય, કોન્ટ્રાક્ટર સિવાય આમાં મુખ્ય ભૂમિકા હરેક પુલની અંદર જે એન્જિનિયરની અહીંયા નિમણૂક કરવામાં આવી હોય કે જેનું બાંધકામ થતું હોય અહીંયા એક એન્જિનિયર મૂકેલા હોય, એવા એન્જિનિયરોને સજા થાય અને એને સસ્પેન્ડ નહીં પણ એને નોકરીમાંથી છૂટા કરવામાં આવે તો જ આ ગુજરાતની અંદર આ કૌભાંડો બંધ થશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો છે તે સતત કરવામાં આવી રહ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં છે તે બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટના જે સિવિલ હોસ્પિટલ ચોક છે આ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે પણ છે તે ટ્રાયંગલ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે। મહત્વનું છે કે 100 કરોડથી પણ વધુના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। મહત્વનું કહી શકાય કે હવે આ બ્રિજને લઈ અને ફરી એક વખત વિવાદ છે તે સામે આવ્યો છે। 1 વર્ષ પૂર્વે જ ખુલ્લો મૂકવામાં આવેલો આ બ્રિજ છે તેમાં મસ્ત મોટી તિરાડો છે તે નજરે પડી રહી છે। મહત્વનું છે કે જે બ્રિજનું લોકાર્પણ હતું તે ક્યાંક ને ક્યાંક 8 મહિના પાછળ જતા કોન્ટ્રાક્ટર સામે પણ સવાલો ઉઠ્યા હતા, અને હવે 22 ઓક્ટોબરના રોજ 2022ના રોજ જ્યારે બ્રિજનું લોકાર્પણ થયું છે અને હજુ 1 વર્ષ જેટલો સમય વીત્યો છે ત્યારે જે બ્રિજની અંદર છે તે તિરાડો જે છે તે સામેલ છે જોવા મળી રહી છે, જેને પગલે પણ અનેક સવાલો છે તે જે છે તે ઉઠી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે એક ચર્ચાઓ પણ એવી ચાલી રહી છે કે રાજકોટના આ બ્રિજની અંદર એક મસ્ત મોટો જે કૌભાંડ થયું હોય, કોન્ટ્રાક્ટર દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવી પણ આશંકાઓ છે તે સેવાઈ રહી છે। મહત્વનું છે કે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ ટ્રાયંગલ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે, તેની મજબૂતાઈ સામે પણ હાલ એક સવાલો છે તે આ તિરાડને લઈ અને ઉત્પન્ન થવા પામ્યા છે। 22 ઓક્ટોબર 2022ના રોજ આ બ્રિજ છે તેને જે છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, અંદાજે 100 કરોડ રૂપિયા જેટલો ખર્ચો કરી અને આ ટ્રાયંગલ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે, ત્યારે હવે 1 વર્ષની અંદર તિરાડો અને જે પાણી પડવાની સમસ્યા સામે આવતા ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે પણ હાલ એક મોટા સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવી પણ ચર્ચાઓ હાલ ચાલી રહી છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।